ગુજરાત રાજ્યમાં કોરોનાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। અત્યાર સુધીમાં કોરોનાના 2624 દર્દી નોંધાઈ ચૂક્યા છે અને 112 દર્દીના મોત થઈ ગયા છે। કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ અપડેટ આપતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વ પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટનો પણ ઉપયોગ કરી રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે। આવી 24,000 કિટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે। નમસ્કાર। ગુજરાતમાં કોવિડ 2019ને લગતી જે વિગત છે આજે અમુક બાબતોમાં આપણે જાણકારી આપવા માંગીએ છીએ। સૌથી પહેલાં આપણા ત્યાં આ કોવિડ 2019 માટેની ટેસ્ટિંગની વ્યવસ્થા આપણે બિલકુલ NIV પુણે પર નિર્ભર હતા। પછી ધીમે ધીમે આપણા ત્યાં જે લેબ ઉપસ્થિત થઈ બીજે મેડિકલની અને એમ કરતાં કરતાં આ મહિનાની શરૂઆતમાં આપણે રોજના 100 ટેસ્ટ્સ કરતા હતા। એ વધ્યું અને લગભગ 5 એપ્રિલ સુધી આપણે 429 જેટલા ટેસ્ટ આપણે ત્યાં સુધી લઈ ગયા છે। પછી હજી એમાં 10મી સુધી વધારે લેબ્સને પણ આપણે લીધા, એમ કરીને 1519 સુધીની ટેસ્ટ આપણે કરવા માંડ્યા। 16મી એપ્રિલ સુધી, કેમ કે આપણી કપાસિટી હવે જે વધી 2000 સુધી થઈ હતી, 1706 જેટલા ટેસ્ટ કર્યા। 18મી એપ્રિલના રોજ 2664 જેટલા ટેસ્ટ કર્યા અને 19મી સુધી આપણે એ અરસામાં આપણે ખ્યાલ હશે આપણે નિર્ણય લીધું કે આપણે કદાચ એવા ભ્રમમાં તો નથી કે બીજા બધા વિસ્તારોમાં બીજા જિલ્લાઓમાં કોવિડના કેસીસ હોય આપણને ખબર ન હોય, એટલે આપણે નિર્ણય લીધો હતો કે તમામ જિલ્લામાં 100-100 કેસીસ એટલે એને રોજના 50-50 એમ કરીને આપણે કરવાની વાત કરી હતી। સ્વાભાવિક છે, એટલે બધા જિલ્લાઓમાં આ કેસીસ આવવા માંડ્યા, એટલે આપણે 18મીએ 2664, પછી 19મીએ 3002 એટલે 3002 ટેસ્ટ એમ કરીને આપણા ત્યાં જે અલગ અલગ ડાંગથી માંડીને દેવભૂમિ દ્વારકા ઉપર બનાસકાંઠા પાટણ બધા જ વિસ્તારોમાંથી પંચમહાલ દાહોદ ઓલ ધી એરિયાઝ જૂનાગઢ બધેથી જે આ બધા ટેસ્ટ કરીને આવવા માંડ્યા, એના લીધે એક પરિસ્થિતિ એવી સર્જાઈ કે આપણા જે લેબ્સની કપાસિટી છે એ કપાસિટી આપણી જે 3000 સુધીની હતી એમાં થોડુંક વધારે ભરાવો થવા માંડ્યો અને આપણે 20મી એપ્રિલના રોજ 4212 જેટલા કેસીસ જે સેમ્પલ્સ આપણા ત્યાં આવ્યા હતા, એટલે આના લીધે થોડી પેન્ડન્સી વધી અને એના લીધે 24 કલાકમાં પણ રિઝલ્ટ્સ અમુક કેસીસમાં ન મળવાના કારણે આપણા ત્યાં થોડુંક આ રીતે લેબ્સમાં વધારે કેસીસ ત્યાં ભેગા થવાની એક પ્રક્રિયા આપણે ઓબ્ઝર્વ કરી અને માટે ફરી એને એક આખું સિસ્ટમેટાઇઝ કરવા માટે આપણે એવું નક્કી કર્યું હતું કે ફરી આપણી જે કપેસિટી છે રોજે રોજ આમાં 24 કલાકથી વધારે નહીં પણ એ જ દિવસે સાંજે આપણને રિઝલ્ટ્સ મળી જાય એ રીતની આપણે વ્યવસ્થા કરી, જેના લીધે ફરી આપણે એને થોડુંક સિસ્ટમને રેશનલાઇઝ કર્યું અને સાથે આ અરસામાં આપણે અગ્રેસિવ ટેસ્ટિંગ હોટસ્પોટ્સમાં પણ કરતા હતા અને આ બધાના લીધે આ જે ભરાવ થયો હતો એને થોડું ડીકન્જેસ્ટ કરીને ફરી આપણે છેલ્લા 4-5 દિવસથી ખૂબ સરસ અને રાબેતા મુજબ આપણા ત્યાં 21મી એપ્રિલના રોજ 3513 જે પણ જૂનું થોડું બેકલોગ હતું, પછી 22મીએ 2592 એમ કરીને 23મીએ 2963 એટલે ટૂંકમાં આપણે 3000 સુધીની જે આપણી કપેસિટી છે અને ફરી એમાં આપણે બધાએ સમજવાની વાત એ પણ છે કે નવા સેમ્પલ્સને તો આપણે ટેસ્ટ કરીએ જ છે પણ સાથે સાથે જેટલા લોકો એડમિટ થયેલા હોય એમને પણ આપણે પોઝિટિવ હતા પણ હવે ડિસ્ચાર્જ કરવા માટે અને રોજના કાલે આપણે જોયું લગભગ 79-79 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને 24 કલાકમાં ગયા છે, તો એમને પણ આપણે 2 વખત બધાને ટેસ્ટ કરવા પડે છે અને એ જ રીતે જે ક્વોરન્ટીનમાં છે એ બધાને પણ ટેસ્ટ કરવા પડે છે। એ રીતે આપણી પાસે જે આપણી લેબની કપાસિટી છે એ બિલકુલ પર્યાપ્ત માત્રામાં આપણે એને યુઝ કરીએ છીએ અને સાથે સાથે હજી પણ આપને ખ્યાલ હશે એ રીતે આપણી સરકારની ટોટલ બધી થઈને 15-15 સેન્ટર્સમાં આપણે અત્યારે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, લેબ્સ છે, અને એ જ રીતે પ્રાઇવેટમાં પણ 4 લેબ્સ ઉપલબ્ધ છે જેના માટે પણ સરકારે એક અત્યારે પરિપત્ર 4-1 દિવસ પહેલાં ઇસ્યુ કર્યું છે કે આપણા ત્યાં જે વધારે ટેસ્ટ આવતા હોય પ્રાઇવેટમાં ટેસ્ટ આપણે કરાવવું હોય તો પણ એની રાશિ આપણે નક્કી કરી છે 2000 રૂપિયા પ્રતિ ટેસ્ટ, એ રેટ પર
પ્રાઇવેટ લેબ્સથી પણ આપણે કરવાનો નિર્ણય લીધો છે, જેનો પણ આપણે લાભ લઈએ છીએ જ્યારે પણ આપણા ત્યાં થોડુંક વધારે ક્લોગિંગ થઈ જાય. છતાં આ બધાની કેપેસિટી પ્રાઇવેટ સહિત આપણી 3000ની છે. અને એમાં આજે એક સારા સમાચાર એ પણ છે કે ગાંધીનગરમાં પણ આપણી જે કોલેજ છે એમાં ટેસ્ટિંગ માટેની મંજૂરી ICMR તરફથી આવી ગઈ છે. એટલે આપણે 3000ની જે કેપેસિટી છે, સેમ ડે રિઝલ્ટ આવે અને 24 કલાકમાં ટોટલી એ બિલકુલ આવી જાય, કોઈ પેન્ડન્સી ન રહે, એના માટે આપણી બધી વ્યવસ્થા કરી છે. સાથે આજે એ પણ વાત કહેવાની છે કે આપણું સરકાર, આપણી રાજ્ય બિલકુલ ઈચ્છે છે, અગ્રેસિવલી આપણે ટેસ્ટિંગની પણ એક પ્રકલ્પ શરૂ કરી છે અને માત્ર હવે હોટસ્પોટ્સમાં કર્યું જ હતું, હવે બીજા વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરવા માટેનું નિર્ણય લીધું છે. કેમ કે વી કેર, આપણે ઈચ્છીએ છીએ કે જે જે કેસીસ આપણા ધ્યાન પર આવે એને આપણે તરત, ભલે કેસીસની સંખ્યામાં વધારો થાય પણ આપણે ઈચ્છીએ છીએ કે જે જે પણ કેસીસ આપણા ધ્યાન પર આવે તરત જ એને જે ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને પછી ડિસ્ચાર્જ સુધી જે આપણે સમગ્ર પ્રક્રિયા છે એમાં કોઈ બાંગછોડ કે કોઈ શોર્ટકટ વગર વ્યવસ્થિત લઈ જવા માટે આપણે બધા ટીમ મેમ્બર્સ દિવસ રાત આની અંદર મહેનત કરી રહ્યા છે. એ જ રીતે આપને ખ્યાલ હશે કે આપણે છેલ્લા 4-1 દિવસ પહેલાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સ 24,000 જેટલી સંખ્યામાં દિલ્હી તરફથી આપણને મળ્યા છે, હવાઈ જહાજથી આવ્યા હતા, કલેક્ટ કર્યા અને એને પણ આપણા રાજ્યે કોઈ એમાં અનનેસેસરી ચકાસણી કર્યા વગર એવું નહોતું કર્યું, બિલકુલ એ બધાને કેલિબ્રેટ કર્યા આપણે. કેમકે આપણે સટીક રીતે ઈચ્છતા હતા કે આમાં કોઈ પછી બીજા પ્રશ્નો કે નીચે ઇન્કન્સિસ્ટન્ટ ટેસ્ટિંગમાં કંઈ પ્રશ્ન ન થાય, એટલે આપણે બધાની કેલિબ્રેશન પણ કરી, તાલીમ પણ સાટકોમ દ્વારા અપાવી. પછી નેક્સ્ટ ડે ફરી આપણા તજજ્ઞો તરફથી જ્યારે આમાં ખબર પડી કે થોડાક હજી એમાં કેલિબ્રેશનના ઇશ્યુઝ છે, ફરી આપણે ટેસ્ટને, સેમ્પલ્સને ટેસ્ટ કર્યા ફરી. અને પછી ખબર, આપણે બધાને ખબર છે કે ICMR તરફથી પણ એક એવી સૂચના આપવામાં આવી કે હાલ આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટને હોલ્ડ પર રાખવા. અને છતાં એ સમયનું પણ આપણે દુર્વ્યય ન કરતા એ અરસામાં પણ આપણે એ દિવસે પણ બધાને ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા કરી અને દરેક જિલ્લામાં પાયલટ આ ટેસ્ટ કરવા માટે, એટલે તાલુકા દીઠ પણ ટ્રેનિંગ આપવા માટે એ બધી આપણે પ્રયોજન કરી. અને અત્યારે આ ટેસ્ટ હવે આપણે ગઈકાલથી 30 જિલ્લાઓમાં આ કામગીરી શરૂ થઈ ગઈ છે. અને એક ખૂબ અગત્યની વાત છે કે આ એક સર્વેલન્સ માટેની છે, આ કન્ક્લુઝિવ ટેસ્ટ નથી, એટલે આ નિર્ણાયક ટેસ્ટ તરીકે આને ગણવામાં નથી આવતું. ટેસ્ટિંગમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે બિલકુલ જે નિર્ણાયક છે એ આપણી RT-PCR ટેસ્ટ છે, જે આપણી લેબોરેટરીઝમાં, જેમ અત્યારે કહેવામાં આવ્યું, આપણી સરકારની 15 હવે 16 થઈ ગાંધીનગર સાથે, અને જે પ્રાઇવેટ લેબોરેટરીઝ છે જેમાં RT પોલિમર ચેઇન રિએક્શનના જે ટેસ્ટ થાય છે એને આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે, એને જ આપણે ગણીએ છીએ પોઝિટિવ. પણ આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટથી પણ આપણને એક સર્વેલન્સની કામગીરી તરત ખબર પડે કે કોઈ વિસ્તારમાં કંઈક આવી શંકાસ્પદ કેસો છે કે કેમ, એટલે એ પ્રક્રિયા માટે આપણે આ શરૂ કર્યું છે. અને એને જ્યાં જ્યાં પણ આવું નીકળે કે એમાં પોઝિટિવ છે, એવું પોઝિટિવ પોસિબિલિટી શક્યતા નીકળે તો એને ફરી આપણે RT-PCRમાં કરીને ત્યાં કન્ફર્મ કરીને જ એને પોઝિટિવ તરીકે ગણીએ છીએ. એટલે આ પણ એક સારી પ્રક્રિયા આપણા ત્યાં શરૂ થઈ ગઈ છે. આજે પ્રેઝન્ટેશનમાં આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સ કઈ રીતે છે, શું છે, એ પણ તમને એના બારામાં એક નાનું ફિલ્મ આપશું. પછી અગત્યની બીજી એક વાત આજે એ પણ કરવા માંગીએ છીએ કે આપણા ત્યાં જે ટોટલ ડેથ્સ થયા છે એની અંદર પણ આપણે એનાલિસિસ કહીએ છીએ, જે 105 કુલ ડેથ્સ થયા છે એમાંથી 81% એવા ડેથ્સ છે કે જેમાં કાં તો કોઈ રિસ્ક ફેક્ટર છે કે કોઈ અન્ય ગંભીર બીમારી છે, કાં તો વયસ્ક છે અથવા અન્ય ગંભીર બીમારી છે, અને સાથે જોગાનુજોગ પછી એમને આની કોવિડની પણ ચેપ સંક્રમણથી આ વસ્તુ પણ એમનામાં પોઝિટિવ આવી છે, એવા 81 જેટલા કેસીસ છે. એટલે એમાં ફર્ધર આપણે બ્રેકઅપ કરીએ તો આપણે ઓલમોસ્ટ કોઈ રિસ્ક ફેક્ટર હોય પણ કોમોર્બિડિટી નથી એવા લગભગ 3.8% કેસીસ આવે છે. પણ એકાદ ગંભીર બીમારી હોય એવા 30% કેસીસ એવા છે કે એટલીસ્ટ એક ગંભીર બીમારી, આ ગંભીર બીમારી એટલે આપણે ખબર છે જેમ કે હૃદયની બીમારી, કિડનીની બીમારી, કેન્સર, સ્ટ્રોક,
ડાયાબિટીસ, હાઇપરટેન્શન આ બધા, અને મલ્ટિપલ કોમોર્બિડિટીઝ એટલે એક જ ગંભીર બીમારીને પણ એક જ વ્યક્તિ પાસે એવા ઘણા કેસીસ આપણે જોઈએ કે અનેક ગંભીર બીમારીઓ સાથે એક વ્યક્તિ હોય, જેમ કે એમને હાર્ટ સર્જરી પણ થયું હોય, સાથે હાઇપરટેન્શન પણ હોય, ડાયાબિટીસ પણ હોય, સ્ટ્રોક આવ્યું હોય, આવા જે એક કરતાં વધારે કોમોર્બિડિટીઝ છે, ગંભીર બીમારીઓ છે, એવા 46.66% એમ કરીને 100માંથી 105 જે લોકો આપણા ત્યાં કોવિડના ટ્રીટમેન્ટ માટે છેલ્લે ઘડીએ આવ્યા હોય પણ મૂળ એમની બીમારી બીજી અન્ય ગંભીર બીમારીથી પીડાતા જ હતા. જેમ ગઈકાલે પણ આપણે એક ન્યૂઝપેપરના કિસ્સાના પણ દાખલા આપીને કહ્યું, 4 મહિનાથી આ વ્યક્તિને ખૂબ શ્વાસની તકલીફ હતી જ, પ્રોબ્લેમ હતું, પણ અત્યારે ઇમ્યુનિટી આવા કેસીસમાં રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઘટી ગયું હોય અને ત્યારે આ ઇઝીલી બિલકુલ સરળ રીતે આની સંક્રમણ થાય છે. માટે આ લોકો માટે પણ ખૂબ જરૂરી છે, એવા લોકો કે જે વયસ્ક હોય, જેમને પહેલેથી બીજી કોઈ અન્ય ગંભીર બીમારી હોય, એ બધા માટે એબ્સોલ્યુટલી જરૂરી છે કે ઘર પર પણ એમને બિલકુલ આપણે પ્રોટેક્ટ કરીને રાખીએ, જેથી કે સંક્રમણ એમના સુધી પહોંચાડવાના સંભાવના કે શક્યતા પણ આપણે બહુ ઘટાડી દેવા પડે. આપણે જાણીએ છીએ આપણા હાથમાં જ છે, હેન્ડ વોશ કરવાનું હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ, કોઈને મળવાનું નથી, ડિસ્ટન્સ રાખવાની હોય છે, અને એ જ રીતે આપણે જેટલું બને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવાની આપણે બધાને માહિતી આપી છે, જાણકારી આપી છે. તો આ રીતની વિગત આજે ખાસ કરીને અહીંયા શેર કરવા માગીએ છીએ. 24 એપ્રિલના રોજ ટોટલ ગુજરાતમાં 2,624 કોવિડ પોઝિટિવ કેસીસ આપણા ત્યાં આવ્યા છે અને 29 જિલ્લા અને કોર્પોરેશન્સમાં રિપોર્ટ થયા છે. આ પ્રેઝન્ટેશન તમને મીડિયા દ્વારા પણ મળી જશે, જેથી કે ડાયરેક્ટલી આપી દીધું છે, જેથી કે આપ ડાયરેક્ટલી પણ એમાં ફીડમાં લઈ શકો છો. હવે ડાંગ એક નવો જિલ્લો છે જે અફેક્ટ થયો છે, એની પણ વિગત ગઈકાલે આપણી પાસે આવી છે. ટોટલ 217 નવા કેસીસ ગયા 24 કલાકમાં ગઈકાલ સાંજ સુધી. હવે આપણે નક્કી કર્યું છે કે આમાં કોઈ નંબર્સમાં કન્ફ્યુઝન ન રહે અને અમારી પણ જે લેબ્સ છે 24 કલાકના ગાળામાં વ્યવસ્થિત રોજ સાંજે જે ડેટા આવે છે એને ધ્યાનમાં રાખીને પહેલા દિવસના 5 વાગ્યાથી નેક્સ્ટ દિવસના 5 વાગ્યા સુધીની વિગત આપવામાં આવી રહી છે. કોવિડના ડેઇલી કેસીસ આપણે જોઈએ તો આ રીતે એમાં ફ્લક્ચ્યુએશન્સ આવ્યા છે અને 16મીની આસપાસ 150 જેટલા કેસીસ હતા, પછી એ વધ્યા છે, પછી આમ ગઈકાલે આપણે જે જોયા તો આ રીતે 217 સુધીના પણ કેસીસ આવ્યા છે અને લેટેસ્ટ ગઈકાલે આપણે વી હેવ સીન ઇન ઓલ જે 2254 ટોટલ અને જે આપણે ટોટલ નવા કેસીસ 217 જેટલા આવ્યા છે. આપ સૌ કોવિડ-19 ને ડિટેક્ટ કરતા આરટીપીસીઆર ટેસ્ટ વિશે તો જાણો છો, જો કે હવે ગુજરાતને મળી છે SARS-CoV-2 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ્સ. આરટીપીસીઆર ટેસ્ટના પરિણામ આવતા કલાકો લાગે છે અને રેપિડ એન્ટીબોડી ટેસ્ટના પરિણામો મિનિટોમાં પ્રાપ્ત છે. આમ હવે ખૂબ ઝડપી કોવિડ-19ના ટેસ્ટ શક્ય બન્યા છે. લેટરલ ફ્લો પદ્ધતિ પર આધારિત આ કિટમાં ઉપલબ્ધ છે ટેસ્ટિંગ માટે કેસેટ, બફર દ્રાવણ, કેપિલરી ટ્યુબ્સ અને માહિતી પુસ્તિકા. ફિંગરપ્રિન્ટ પદ્ધતિ દ્વારા કે ઈડીટીએ હેપેરિન અથવા સાઇટ્રેટમાં લીધેલા લોહીના નમૂના પર આ ટેસ્ટ કરી શકાય છે. ફિંગરપ્રિન્ટ પદ્ધતિથી કેપિલરીમાં વાદળી લાઇન સુધી બ્લડ અથવા તો માઇક્રોપિપેટ વડે 10 માઇક્રોલિટર પ્લાઝમા કેસેટના નાના ખાનામાં લો તથા 2-3 ડ્રોપ બફર દ્રાવણને મોટા ખાનામાં લો. બ્લડ અથવા પ્લાઝમા અને બફર સોલ્યુશન ધીરે ધીરે એકબીજામાં ભળીને ક્રોમેટોગ્રાફિક પેપર પર ફેલાય છે. આ ટેસ્ટનું પરિણામ આવતા 15 મિનિટ જેટલો સમય લાગે છે, જો કે 20 મિનિટ પહેલા રીડિંગ લઈ લેવું અનિવાર્ય છે. કેસેટ પર સી એટલે કે કંટ્રોલ બેન્ડ અને ટી એટલે કે ટેસ્ટ બેન્ડનું માર્કિંગ આપેલું હોય છે. સી બેન્ડ પર જો લાલ રંગની લાઇન આવે તો જ આ ટેસ્ટને વેલિડ ગણવામાં આવે છે. ટી બેન્ડ પરની લાલ લાઇન દેખાય તો ટેસ્ટ કોરોના એન્ટીબોડી પોઝિટિવ કહેવાય અને જો લાલ લાઇન ના દેખાય તો ટેસ્ટ કોરોના એન્ટીબોડી નેગેટિવ કહેવાય છે. ટેસ્ટ નેગેટિવ આવે તેનો મતલબ કે દર્દીને વાયરલ ઇન્ફેક્શન નથી અથવા તો વાયરસ સામે એન્ટીબોડી લેવલ ડિટેક્ટેબલ નથી. આવા દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરી
તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવા અનિવાર્ય છે. ટેસ્ટ પોઝિટિવ આવે તેનો મતલબ કે વાયરસ સામે એન્ટીબોડી પ્રોડ્યુસ થઈ રહ્યા છે. આવા દર્દીએ સ્વાસ્થ્યલક્ષી વધુ માહિતી અને માર્ગદર્શન માટે નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જરૂરી છે. ICMR ગાઈડલાઈન મુજબ કોરોનાના નિદાનમાં ફ્લુ લાઈક સિમ્પટમ્સ હોય તો પહેલા 7 દિવસમાં RT-PCR એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ પદ્ધતિ ગણાય છે. 7 દિવસ પછી SARS-CoV-2 એન્ટીબોડી ટેસ્ટિંગ કરી શકાય, જે એપિડેમિયોલોજિકલ સર્વેલન્સ અથવા હોટસ્પોટમાં કરવાના રહેશે. આ ટેસ્ટ સ્ટ્રિક્ટ મેડિકલ સુપરવિઝનમાં કરવા અનિવાર્ય છે. આપ સૌ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની કર્તવ્ય નિષ્ઠાને અમે સલામ કરીએ છીએ.